જામનગરમાં ખતરાની ઘંટડી વાગી હોય એમ આજે સાંજે પોલીસ કાફલો તમામ વિસ્તારોમાં તૈનાત થઈ ગયો હતો. કોઈ શંકાસ્પદ કાર શહેરમાં ઘાતક બદ ઈરાદે પ્રવેશી હોવાની બાતમી હતી. કોઈ સ્ફોટક ષડયંત્રથી લઈ આતંકવાદી હુમલાની અટકળોથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ફોર વ્હીલરનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચપ્પે ચપ્પે પે પોલીસ, એ ડાયલોગ લોકોને યાદ આવી ગયો હતો. આખરે સમગ્ર ઘટનાક્રમ મોકડ્રીલ જાહેર થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોકડ્રીલ વડે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવતી હોય છે, પરંતુ મોકડ્રીલ જાહેર થયા પૂર્વેના ઘટનાક્રમથી અટકળો અને આશંકાઓનો વંટોળ ઉઠી જાય છે. ગુજરાતમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના અવસરની ઉજવણી રાજ્ય સરકાર જનસેવાના માધ્યમથી કરી રહી છે. આજે સંવેદના દિનની ઉજવણી અંતર્ગત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં નગરના ટાઉનહોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ 57 સરકારી સેવાઓ લોકોને એક જ સ્થળે તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજ્યમાં કુલ 443 સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં આજે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ઉપરાંત મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા વગેરે આગેવાનોએ કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકો સાથે મુલાકાત કરી હતી. નેતાઓએ બાળકો સાથે વાર્તાલાપ કરી ભોજન આરોગી તેમને વાત્સલ્યની હૂફ પૂરી પાડી હતી. આ તકે એજ્યુકેશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજરોજ સંવેદના દિવસે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરી છે. કોરોનાના કપરા કાળમાં જેના બાળકના માતા પિતા બંનેનું અવસાન થયું છે એને મહિને 4000 રૂપિયા 21 વર્ષ સુધી આપવાનો, એ આપતા હતા ફરી એને ખાતામાં જમા થયા. પણ એક નવી યોજના મુખ્યમંત્રીશ્રીએ શરૂ કરી છે સંવેદનાથી, જે બાળકના માતા અથવા પિતા કોઈપણ એક મૃત્યુ પામ્યા હશે એને 18 વર્ષ સુધી પ્રત્યેક માસમાં 2000 રૂપિયા, એ યોજનાનો પણ શુભારંભ કર્યો છે. ત્યારે કોરોનાના કાળમાં અનેક આપણે આત્મજન ગુમાવ્યા છે, એની વચ્ચે આ બાળકોએ પોતાના માતા પિતા અથવા માતા પિતા ગુમાવ્યા ત્યારે ગુજરાતની ભાજપ સરકારે માને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે એમનો જન્મદિવસ છે, આવા કોરોના કાળમાં જે માતા પિતા અથવા પિતા અથવા માતા ગુમાવ્યા બાળકોને એક મોટી સહાય યોજના મુખ્યમંત્રી બાળ સહાય યોજના શરૂ કરી છે. અને આજ આણંદા બાવા આશ્રમ ખાતે આવા જે જામનગર મહાનગરના 25 બાળકો છે જામનગર શહેર જિલ્લાના, એના સાથેનો સંવાદ મળવાનું અને એ બાળકો એ જ મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ હતો એટલે કેક બનાવી હતી અને કેક પણ મુખ્યમંત્રીશ્રીને આમ કહેવાય ને કે જન્મદિવસે વધાવવા માટે બાળકોએ પણ કેક ખાધી. અને એક આમ કહેવાય કે એક નવી યોજના માટે મુખ્યમંત્રીશ્રીની ગુજરાતની જનતા વતી આ કોરોના કાળમાં જે પીડિત બાળકો છે એના વતી હું એમને ખૂબ ખૂબ આભાર સાથે જન્મદિવસની શુભેચ્છા આપું છું. રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકારના ઉજવણીલક્ષી કાર્યક્રમોની સમાંતર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. રાજ્યવ્યાપી વિરોધ આંદોલન અંતર્ગત આજે જામનગરમાં પણ સતત બીજા દિવસે કોંગ્રેસ દ્વારા માસ્કના દંડની વસૂલાત તથા આરોગ્ય ક્ષેત્રે સરકારને નિષ્ફળ ગણાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વેક્સિન આપો, વેક્સિન આપો, ગુજરાતની જનતાને વેક્સિન આપો, વેક્સિન આપો.